मूल पुरुष नारायण यज्ञ श्रुति अवतार भय सर्वज्ञ साक्षात महादेव जी नो अवतार एटले एमनु नाम थयुं गंगाधर भट्ट तिनके पुत्र भये गंगाधर तिनके गणपति आ गंगाधर भट्टे 28 सौम्यज्ञ कर्या तेमना पुत्र थया गणपति एमने 30 सौम्यज्ञ कर्या एक वार विद्वत सभा में बिराजमान हता अने दरेक ब्राह्मणों ने साक्षात गणेश जी बिराजमान छे एवा दर्शन एमना मां थयेला एटले आ गणपति जी साक्षात गणेश जी नो अवतार हता तिनके गणपति सुत वल्लभवर अने बीजा ने थया वल्लभवर आ वल्लभवर एमने कुल आ वल्लभ भट्टजी 5 सौम्यज्ञ कर्या जारे ए पोते साक्षात सूर्य नो अवतार हता बधा एक वार ब्राह्मणो एमनी पासे गया के लोको आपने सूर्य नो अवतार कहे छे हमने अर्धी रात्रि थयेली छे जो आप सूर्य नो अवतार हो तो आपनो परचो आपो अने आ वल्लभ वर्जीए साक्षात वेद मंत्र भणी अने अर्धी रात्रिए सूर्य ने प्रगट करी दीधो हतो अने दिवस जेवु अजवाळू अर्धी रात्रिए थई गई आ प्रगट सूर्य ना अवतार वल्लभवर श्री लक्ष्मण भट्ट अनुभवटे शुद्ध सत्वजो श्री वसुदेव अनाल श्री लक्ष्मण भट्ट जी केवा छे अनुभव टे शुद्ध सत्वजो श्री वसुदेव साक्षात वसुदेव जी ना अवतार छे लक्ष्मण भट्ट जी जेम वसुदेव जी ने वचन आपेलू प्रभुए અને એમને ત્યાં પ્રભુ પધાર્યા પણ પધાર્યા તો ખરા પાછી આજ્ઞા કરી કે છાપમાં પધરાવીને મને ગોકુલ પધરાવી આવો અને સુખ લેવાનું તો રહી ગયું અને હવે આ વસુદેવજીના મનોરથ પૂર્વ કરવા માટે આ લક્ષ્મણ ભટ્ટજી રૂપે સ્વયં વસુદેવજી પ્રગટ થયા છે અને એમને ત્યાં હવે મહાપ્રભુજીનું પ્રાગટ્ય થશે કેવા છે સત્વગુણ વિદ્યા પયો વિધિ વિશદ કીર્તિ પ્રગટઈ ગામ કાંકર ગાંવ વગાંવ મે રહી વાર મે રહી જાતિ સબ હર કહી અને આંધ્રમાં કાંકરવાડ ગાંવ છે ત્યાં અનેક પરંપરાથી સોમિયાજી બ્રાહ્મણો રહે છે જેમની દિવ્ય પરંપરા છે સ્વયં દેવતાઓ જ અવતાર લઈને પ્રગટ થયેલા છે અને કાંકરવાડ ગાંવમાં રહી યજ્ઞ યાગાદી કરી રહ્યા છે ધર્મને અનુકૂળ જીવન પસાર કરી રહ્યા છે પર્વ પર સહ કુટુંબ લેકે ચલે પ્રાગકુ સાથ લે સ્નાન દાન દિવાય દ્વિજકુ ચલે કાશી પાત લે સમાચાર મળ્યા કે પ્રયાગમાં બહુ મોટો એક પર્વ થવાનો છે ઉત્સવ થવાનો છે અને સમાચાર સાંભળી લક્ષ્મણ ભટ્ટજી પોતાના સમગ્ર પરિવારને લઈ અને પધાર્યા છે કાશીની ઓર પ્રયાગની ઓર ત્યાં દાન આદિ કર્યા છે નિત્ય નિયમો પાડ્યા છે પ્રયાગથી આવ્યા કાશી અને કાશીમાં આવીને નિવાસ કર્યો છે આગળ દ્વારકેશજી લખતા કહે કછુક દિન રહે કે ચલે સબ દક્ષણ આનંદિત તનુ સપૂર્ણ સુલક્ષણ કછુક દિન રહે ચલે સબ દક્ષણ આનંદિત તનુ સપૂર્ણ સુલક્ષણ ચંપારણ મે જબ આયે ઇલમ્મા ગારુ ગર્ભસ્ત્રવિત જતાયે ચંપારણ મે જબ આયે ઇલમ્મા ગારુ સ્રવિત જતાયે સ્રાવ જાને ચલે તાતે નગર ચૌડા મે બસે જગત મે આનંદ ફેલ વશ દિશા માનો હસે સ્રાવ જાને ચલે તાતે નગર ચૌડા મે બસે જગત
से चैन है सुन चले काशी फिर वही बन आवनी अग्नि चौदा मत बाल देख सन मुख चैन है सुन चले काशी फिर वही बन आवनी अग्नि चौदा मध्य बाल देख सन्मुख धावनी मूल पुरुषो नारायण योगे श्रुति अवतार भय सर्वज्ञ शाखा तैत्रिय कुल उदित द्विजराज प्रयाग रहा छे त्याथी काशी पधार्या छे અને કછુક દિન રહી કે ચલે સબ દક્ષણ થોડા દિવસ કાશી રહી અને કયો કહેવાય છે કે ત્યાં કઈક ઉત્પાત થયો કાશીમાં ત્રિદંડી સંન્યાસીઓ અને યવનોની વચ્ચે ઉપદ્રવ થવા લાગ્યો અને એ સમયે ગામ છોડીને ત્યાંથી દક્ષિણની ઓર લક્ષ્મણ ભટજી પોતાની પત્નીને લઈને જવા લાગ્યા ઇલમ્મા ગારુજી ગર્ભવતી છે કછુક દિન રહી કે ચલે સબ દક્ષણ આનંદિત તનુ સુકન સુ લક્ષણ ચંપારણ્ય મે જબ આયે ઇલમ્મા ગારુ ગર્ભ સ્ત્રવિત જતાય ચંપારણમાં પધાર્યા છે રાત્રિનો સમય છે અને કહેવાય છે કે સાતમા માસમાં જ ઇલમ્મા ગારુજીને ગર્ભ સ્ત્રવિત થઈ ગયો થયું કે મૃત બાળક છે અને મૃત બાળક જાણી એ સ્વરૂપને વસ્ત્રમાં લપેટી એક વૃક્ષની ગોખલામાં પધરાવી અને ત્યાંથી આપ શ્રી આગળ પધારી ગયા ચંપારણ્ય મે જબ આયે ઇલમ્મા ગારુ ગર્ભ સ્ત્રવિત જતાયે સ્ત્રાવ જાની ચલે તહાતે નગર ચૌડા મે આયે બસે ત્યાં પાસે ચંપાની પાસે ચૌડા ગામ છે અને ત્યાં આવીને રાત્રિ મુકામ કર્યો ગનગોર વન હતું ત્યાં તો રહેવાય નહીં એટલે બાળકને ત્યાં મૃત જાણીને રાખી ત્યાંથી ચૌડા નગરમાં આવી ગયા જગત મે આનંદ ફેલ્યો દસ દિશા માનો હશે શ્રી વલ્લભ પ્રગટ્યા છે ચારે ઓર આનંદ વ્યાપી રહ્યો છે જેવો આનંદ પ્રભુના પ્રાગટ્ય સમયે થયો હતો એવો જ આનંદ આજે ચારે ઓર દેખાઈ રહ્યો છે સુતા છે લક્ષ્મણ ભટજી સ્વપ્નમાં પ્રભુ પધાર્યા અને કહ્યું કે અરે મેં તારા ઘરે જન્મ લીધો છે તું જે બાળકને મૃત જાણીને પધરાવીને આવ્યા છે હું પોતે ત્યાં પ્રગટ્યો છું તમે પાછા પધારો અને મને પધરાવી જાઓ ત્યાં આટલામાં તો સમાચાર આવ્યા છે કે કાશીમાં હવે બધું શાંત થઈ ચૂક્યું છે બધો જ આનંદ છે અને લક્ષ્મણ ભટજીએ વિચાર કર્યો કે પ્રાતઃકાળ સવારે જ ચૌડા ગામથી નીકળીને પાછા કાશી તરફ જઈએ અને પ્રાતઃકાળ ચેન હે સુની ચલે કાશી ફેર વહી બન આવહી અગ્નિ ચૌદા મધ્ય બાલક દેખી સન્મુખ ધાવહી અને પાછા ત્યાંથી પધારી રહ્યા છે કાશી વચમાં આવ્યું ચંપારણ્ય નામનું વન અને જ્યાં બાળકને પધરાવીને આવ્યા હતા એ બાજુ જ્યાં પધાર્યા જોયું તો ચારે ઓર અગ્નિ છે અને મધ્યમાં એ બાલક બિરાજમાન છે પોતાના ચરણના અંગુષ્ઠને મુખમાં પધરાવી અને મલક મલક મલકાઈ રહ્યું છે જોતા જ મનમાં આનંદ થઈ ગયો અરે જે બાળકને મેં મૃત જાણીને આવ્યા હતા એ તો જીવિત છે સ્વયં અગ્નિ એની રક્ષા કરી રહી છે એવો આનંદ થયો અને ત્યાં ઇલમમાં ગારુજીના સ્તનમાંથી દૂધનો સ્ત્રાવ થવા લાગ્યો કહ્યું કે આ મારું બાળક લાગે છે કહ્યું કે જો આપનું બાળક હશે તો આ માર્ગ અગ્નિ આપને ચોક્કસ માર્ગ આપશે આ અગ્નિ એટલે શું આ સંસાર એ જ અગ્નિ છે જ્યારે આપણને પણ ઠાકોરજી માટે એમ થાય કે ઠાકોરજી મારા છે ત્યારે ઠાકોરજી સંસારમાં બધી અનુકૂળતા કરી અને તમારા ઘરે પધારી જતા હોય છે એક વાર હૃદયમાં જયારે ભાવ થાય તો આ સંસાર આપમેળે માર્ગ આપે શ્રી મહાપ્રભુજી માટે ઇલમ્મા ગારુજીને થયું આ મારું બાળક છે કહ્યું કે જો આપનું બાળક હશે તો અગ્નિ આપને માર્ગ આપશે ઇલમ્મા ગારુજી આગળ વધ્યા અને અહીંયા મૂળ પુરુષમાં દ્વારકેશજી આગળ લખતા કહે માર્ગ દિયો જાનજી અમાતા લીએ ઉછંગ મોહે દિયો વિધાતા માર્ગ દિયો જાનજી અમાતા
सुनत गौरी कंठ लगाए की चिन मंगल हो तब धाए ताप सुनत गौरी कंठ लगाए की चिन मंगल हो तब धाए छाती लगाड़ी लीधा एट आसपास नगरजनों ने समाचार मिली गया आकाश में देवताओ आवी गया अप्सराओ नृत्य करवा लागी चारे ओर जय घोष थवा लाग्या चंपारण आनंद भयो कन्हैया लाल की चंपारण आनंद भयो कन्हैया लाल की आनंद आनंद भयो श्री वल्लभ लाल की चंपारण आनंद भयो श्री वल्लभ लाल की जो आनंद महोत्सव गोकुल मा थयो हतो एवो ज आनंद चंपारण मा थयो अनेक प्रकार ना देवताओ आव्या अनेक प्रकार ना ब्राह्मणो आवीने वेदोच्चार करवा लाग्या अप्सराओ नृत्य करवा लागी चारे ओर जेवो प्रसन्नता गोकुल मा थई हती एवो ज माहौल अहींया चंपारण मा प्रगट थई गयो आ चंपारण केम पसंद कर्यु महाप्रभुजीए अनेक अनेक भावो छे आपणे तो आजे आखो मूल पुरुष संक्षिप्त मा दर्शन करवानु छे एटले शीघ्रताथी आगळ वधी रह्यो छु कहेवाय छे चंपा नाम नो वृक्ष हो ब्रह्मर हो ये बद्धा फूल उपर बेसे पर चंपा ना फूल उपर ना बेसे अने इतले जे भक्तो ही तो कहूं चंपा तो तीन गुण रूप रंग अरुवास अवगुण तो में एक है ब्रह्मर न आवे पास તારામાં રૂપ છે રંગ છે ગુણ છે બધું જ છે પણ તારામાં એક અવગુણ છે કે ભમરો તારા ફૂલ ઉપર આવીને બેસતો નથી આનું શું કારણ ત્યારે ભક્તોએ કહ્યું ચંપક વર્ણી રાધિકા ઓર બ્રહ્મર શ્યામ કો દાસ ક્યાં ચંપક વર્ણી રાધિકા ભ્રમર શ્યામ કો દાસ ઓર સ્વામીજી કો જાની કે ભ્રમર ન જાવે પાસ ક્યાં તો સ્વામીજી રૂપ છે ચંપા અને એટલે મારા સ્વામીજી ની પાસે હું કેમ જાઉં હું તો દાસ છું એમ વિચારી ભ્રમર જતો નથી એટલે આ ચંપારણ્ય એ તો સાક્ષાત સ્વામીજી નું વન છે આનો આધિદૈવિક ભાવો પણ અનેક છે પણ એનો વિસ્તાર હું નથી કરતો કારણ કે મહાપ્રભુજી ના મુખ્ય રૂપમ તત ત્રિતયાત્મકમ ત્રિતયાત્મક સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના છે ત્રણ સ્વરૂપ મહાપ્રભુજીના છે પુષ્ટિ માર્ગને સમજવા માટે બે શબ્દો સમજવા પડે એક આકાર અને બીજું સ્વરૂપ આપણે આકારને નથી ભજતા આપણે સ્વરૂપને ભજીએ છીએ શ્રી ગિરિરાજ બાવા પર્વત આકારે છે પણ એનું સ્વરૂપ તો હરિદાસ વર્યનું છે શ્રી યમુનાજી નદી આકારે હશે પણ એનું સ્વરૂપ તો નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ એમ મહાપ્રભુજી સન મનુષ્યાકૃતિ મનુષ્ય આકારે છે પણ એમનું સ્વરૂપ તો એન મેન વ્રજરાજ ઉછંગે શ્રી મદ વલ્લભ રૂપ સુરંગે અંગ અંગ પ્રતિભાવન કે ભૂષણ વૃંદાવન સંપત્તિ અંગ અંગે આ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ જેમ આપણે જન્માષ્ટમીમાં ખીલોના આદિ મિશ્રીના બનાવીએ ફૂલ બનાવીએ કઈ વિવિધ પ્રકારના આકાર કરીએ અને ઠાકોરજીને આરોગાવીએ હવે ફૂલનો આકાર છે પણ એનું સ્વરૂપ તો મિશ્રીનું જ છે એને મુખમાં નાખો તો મિશ્રીનો જ આસ્વાદ આવવાનો છે એમ આખો આકારને જુએ છે ત્યાંથી શરૂઆત કદાચ થાય ભક્તિની યાત્રાનો પણ અંત તો હૃદય સ્વરૂપને પામે એ જ એની ફલશ્રુતિ છે તો મહાપ્રભુજી ત્રણ સ્વરૂપે છે રૂપમ તત્ત્રિયાત્મકમ પરમવિદ્યેયમ સદા વલ્લભમ એક મહાપ્રભુજીનું સ્વરૂપ વિરહાત્મક
બીજું રસાત્મક અને ત્રીજું ભાવાત્મક. રૂપમ તતત્રિતે આત્મક, વિરહાત્મક સ્વરૂપે પોતે શ્રી મહાપ્રભુજી, રસાત્મક સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું એ શ્રી ગુસાઈજી, અને ભાવાત્મક સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું બમલાજી. રૂપમ તતત્રિતે આત્મકમ, શ્રી ઠાકોરજીના હૃદયમાં બિરાજેલો સ્ત્રી ભાવ, શ્રી સ્વામીજીના હૃદયમાં બિરાજેલો પુમ ભાવ, અને ત્રીજો સાક્ષી ભાવ, ભોક્તા ભાવ, ભોગ્યા ભાવ અને સાક્ષી ભાવ. રૂપમ તતત્રિતે આત્મકમ પરમ અભિધ્યેયમ સદા વલ્લભમ. એક આનંદ લેવાનો ભાવ, જે એમ તો આ બહુ ક્લિષ્ટ વાત છે, પણ સરળ ભાષામાં જો સહેલાઈથી તમે સમજી શકો એવી ભાષામાં જો વાત કરો, આ પુમ ભાવ, સ્ત્રી ભાવ અને સાક્ષી ભાવને, કે જે બધાને સમજાય એવી જો વાત કરવાની કોશિશ કરો, તો એક આનંદ લેવાનો ભાવ, એ પુમ ભાવ છે, ભોક્તા ભાવ, કે હું આનંદ લઉં સેવા કરીને, કથા કરીને, કે કઈ કોઈ પણ પ્રકારે. એક આનંદ લેવાનો ભાવ, એ પુમ ભાવ. બીજો આનંદ આપવાનો ભાવ, એ સ્ત્રી ભાવ, કે પ્રભુ સેવા દ્વારા આનંદ, પ્રભુને સુખ થાય, આ સ્ત્રી ભાવ. અને ત્રીજો સાક્ષી ભાવ, કે આનંદ લેતા જોઈને આનંદિત થવું. જેમ તમને કોઈ બહુ સારા શણગાર આપી દે, બહુ સારા દાગીના, સારામાં સારા હોય, સારામાં સારા વસ્ત્રો હોય, અને એક ઓરડામાં બધું જ મૂકેલું હોય, તમને ઓરડામાં મોકલવામાં આવે, મોંઘામાં મોંઘા દાગીના છે, મોંઘામાં મોંઘા વસ્ત્રો છે, પણ એ આખા ઓરડામાં ક્યાંય અરીસો ન હોય તો તમને આનંદ આવે? તમે બધું જ પહેરો છો, પણ પાછા ભોગતા બનીને પોતાની જાતને જોતા નથી, તો એ પૂર્ણ રસનો અનુભવ થતો નથી. એમ જ આ યુગલ સ્વરૂપ લીલા કરે છે, પણ એ લીલાનો એ પરમ રસ અનુભવ કરવા માટે જ્યારે આ બંનેના હૃદયમાંથી સાક્ષી સ્વરૂપ શ્રી વલ્લભ રૂપ પ્રગટ થયું, અને એને આજે દર્શન કરીને રસનો અનુભવ કર્યો, એ પૂર્ણ ફલશ્રુતિ છે રસની. આ બહુ જ અઘરી વાત મેં સહેલામાં સહેલી ભાષામાં સમજાવવાની કોશિશ કરી, બાકી આના ઉપર કલાકો સુધી શાસ્ત્રોની ચર્ચા થાય, શાસ્ત્રીજી સમજી શકે એમ છે. તો શ્રી મહાપ્રભુજી રૂપમ તતત્રિતે આત્મકમ, ત્રિતયાત્મક રૂપ છે, આ ત્રણ સ્વરૂપે શ્રી મહાપ્રભુજી બિરાજમાન છે. અને એટલે કહ્યું આ ચંપારણ્ય એ તો સાક્ષાત સ્વામીજીનું છે. વન, મહાપ્રભુજી પોતે આચાર્ય રૂપે છે. વસ્તુતઃ કૃષ્ણ એવ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે કહ્યું કે ઠાકોરજી ને મહાપ્રભુજીમાં કોઈ ભેદ નથી, એ જ કૃષ્ણ છે, એમાં કોઈ ભેદ નથી. અને હું તો ત્યાં સુધી કહીશ, વાર્તા સાહિત્યનું જો તમે અધ્યયન કરો તો તમને ઘણા બધા એવા પ્રસંગો જોવા મળશે કે જ્યાં મહાપ્રભુજીએ ઠાકોરજી સ્વરૂપે દર્શન આપ્યા હોય, પણ એકે એવો પ્રસંગ તમને જોવા નહીં મળે કે ઠાકોરજી મહાપ્રભુજીનું રૂપ લીધું. અને એટલે તો શ્રીનાથજી બાવા એ પ્રભુ છે અને વલ્લભી મહાપ્રભુ છે. સ્વયં મહાપ્રભુજી શ્રીજી રૂપે દર્શન આપી શકે છે, પણ કદાચ શ્રીજીમાં એટલું સામર્થ્ય નથી બતાવતા કે મહાપ્રભુજી રૂપે દર્શન આપતા. અનેક અનેક આ તો હૃદયના અનેક આવા તો ભાવો શ્રી મહાપ્રભુજી માટે તો અનંત ભગવદીઓ જે ગાન કર્યા છે, પદ્મનાભ આદિ ભગવદીઓએ, સ્વયં મહાપ્રભુજીનું સ્વરૂપ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે જે બતાવ્યું સર્વોત્તમ સ્તોત્રમાં, વલ્લભાષ્ટકમાં અને સપ્ત શ્લોકીમાં, અદભુત દર્શન છે. ક્યારેક ભવિષ્યમાં એવો મહાપ્રભુજીના સ્વરૂપને સમજ્યા વગર આ પુષ્ટિ માર્ગ ક્યારે ફલિત થતો નથી. કોઈ એમ કે હું પુષ્ટિ માર્ગમાં સત્સંગની શરૂઆત ક્યાંથી કરું, તો મારે એને એ જ કહેવાનું, તું સર્વોત્તમ સ્તોત્રથી પ્રારંભ કર. શ્રી વલ્લભને જે ક્ષણે સમજી ગયો, જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે, નિજજન પર કરત કૃપા ધરત હાથ હે માથે. અને જેને શ્રી મહાપ્રભુજી અપનાવી લીધો, તો ઠાકોરજી શું કરે, અપનો કર ગોકુલપતિ ભરત તાહી બાથે, એને તો મહા ઠાકોરજી પોતાનો ગણી અને બાત ભેડી લે, શ્રી મહાપ્રભુજી જેના પર કૃપા કરી દે, શ્રી વલ્લભની કરુણા જેના ઉપર થાય. તો શ્રી મહાપ્રભુજી સાક્ષાત આચાર્ય રૂપે છે, કૃષ્ણ રૂપે છે, વાર્તા સહિત મેં અનેક પ્રમાણો છે,
એની હમણાં ચર્ચા નથી કરતો. અને ત્રીજું સ્વરૂપ શ્રી સ્વામીજી સ્વરૂપે છે, જેમનું આધિ દૈવિક સ્વરૂપ કહેવાય. આચાર્ય સ્વરૂપે ભૌતિક સ્વરૂપ, શ્રી ઠાકોરજી સ્વરૂપે આધ્યાત્મિક સ્વરૂપ, અને સ્વામીજી સ્વરૂપે આધિ દૈવિક સ્વરૂપ છે. પુષ્ટિ માર્ગની યાત્રા જ આધિ ભૌતિકતાથી આધિ દૈવિકતા તરફ દી છે. એનો જ માર્ગ, એ જ પુષ્ટિ માર્ગ. શ્રી મહાપ્રભુજી આપણને ભૌતિકતામાંથી આધિ દૈવિકતા તરફ લઈ જાય. આંખો જુએ ને જે દેખાય એ ભૌતિકતા, બુદ્ધિ જેનું જ્ઞાન કરે એ આધ્યાત્મિકતા, અને હૃદય જેનો રસ લે એ આધિ દૈવિકતા. આ સરળ ભાષામાં તમને સમજાવવાની, કારણ કે આ શબ્દો તમે ઘણી વાર સાંભળો છો, આધિ ભૌતિકતા, આધ્યાત્મિકતા, આધિ દૈવિકતા, શબ્દો ઘણી વાર સમજીએ, પણ એની ઘણી વાર આપણને એનો ભાવ ખ્યાલ નથી હોતો, જેમાં રસ ઉત્પન્ન થાય આધિ દૈવિકતા. તો શ્રી સ્વામીજીનું સ્વરૂપ, સ્વયં દયારામભાઈ પણ કહે છે ને કે જગત જપે નૃપ નામ, રહ્યો જ સગળે ફેલી, પટરાણીનું નામ લહે, રહે જે રંગ મહેલી. કે ઠાકોરજી તો રાજા જેવા છે, એને તો આખું દુનિયા જાણતી હોય, રાજાને બધા ઓળખતા હોય, આખી પ્રજા ઓળખતી હોય, કેવો દેખાય છે, કેવું પરાક્રમ છે, કેવું સામર્થ્ય છે, કેવો સ્વભાવ છે, કેવું સ્વરૂપ છે, રાજાને આખી પ્રજા ઓળખતી હોય, પણ રાણીને તો એ જ ઓળખી શકે જે રંગ મહેલના જીવો હોય. એમ જ શ્રીનાથજી બાવાને તો આખી દુનિયા ઓળખે, પણ વલ્લભને તો એ જ જાણી શકે જે અંતરંગ દૈવી જીવો હોય, જે રંગ મહેલના નિત્ય લીલાના જીવો હોય, એ જ મહાપ્રભુજીના સ્વરૂપને ઓળખી શકે. કઈ રીતે સ્વામીજી રૂપે મહાપ્રભુજી નિત્ય લીલામાં કૃપા કરે છે, એ સપ્તશ્લોકીના વિવેચનમાં ઘણી બધી બહુ અદભુત ચર્ચાઓ ત્યાં ગુસાઈજી પ્રભુ છે ને ટીકામાં ગોકુલનાથજી આદિ કરી. તો આ સ્વામીજી સ્વરૂપ શ્રી મહાપ્રભુજી છે. આપણે ત્યાં દરેકનું એક સખી રૂપ નિત્ય લીલામાં બિરાજે છે. દરેક બ્રહ્મ સંબંધી જીવનું તમે 84-252 વૈષ્ણવની વાર્તામાં પણ જુઓ, ત્યારે ત્રણ જન્મની વાર્તા તમે વાંચશો ત્યારે વાર્તા પ્રારંભ થતા પહેલા એનું પૂર્વ ચરિત્ર આવશે, અને એમાં લખ્યું હોય કે નિત્ય લીલામાં આ સખી અથા આના ભાવની આ સખી સેવા કરતા કરતા એક ક્ષણ એવી આવી જાય કે ઠાકોરજીની કૃપાથી એ મૂળ સ્વરૂપનું જ્ઞાન જીવને થાય, અને એ સ્વરૂપનું જ્ઞાન થયા પછી જે સેવા થાય એ આધિ દૈવિક સેવા બની જાય, પછી બધું જ ગૌણ બની અને નિત્ય લીલાનો રસ ભૂતલ પર પ્રગટ થઈ જાય. પુષ્ટિ મહારસ દેન પ્રગટે, પુષ્ટિ મહારસ દેન. મહાપ્રભુજી આજ રસ આપવા માટે ભૂતલ પર પધાર્યા છે. લોકો રાજી થાય કે જો આના આમણે કંકુ કાઢ્યું, અમે ભભૂત કાઢ્યું, અને આ કાઢ્યું. હું તો કહું છું સૌથી મોટો ચમત્કાર મહાપ્રભુજીએ કર્યો છે, એમણે તો ત્રિલોકનો નાદ તમારા ઘરમાં કાઢીને બતાવી દીધો, કે સારસ્વત કલ્પની લીલા તમારા ઘરમાં પ્રગટ કરી દીધી, આનાથી મોટો બીજો ચમત્કાર શું. લોકો આ કંકુ ભભૂત આપણો કોઈ ઉદ્ધાર કરવાના નથી, શ્રી મહાપ્રભુજીની કૃપા તો જુઓ. બાકી બધે ભલે કલિયુગ ચાલતો હશે, પણ જેના ઘરે પુષ્ટાયેલા ઠાકોરજીની સેવા થાય છે એના ઘરમાં કલિયુગ નહીં પણ સારસ્વત કલ્પ ચાલી રહ્યો છે. તેને કાળ કર્મ નવ બાંધે રે. દરેક વ્યક્તિ બે વસ્તુથી બંધાયેલા છે, એમ તો ત્રણ કહી છે, કાળ, કર્મ અને સ્વભાવ. પણ મહાપ્રભુજી ત્યાં વેણુગીતની સુબોધનીમાં પણ કહે છે કે જ્યારે નિત્ય લીલા આધિ દૈવિકી લીલા હોય ત્યાં ત્રણેય વસ્તુ નથી હોતી. તો આ ચંપારણ્ય જે સ્વામીજીનું વન છે એમાં શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું. જેવો ઉત્સવ નંદ મહોત્સવ સમયે ગોકુલમાં થયો હતો એવો જ ઉત્સવ ચંપારણમાં થયો. અને અહીંયા આગળ ગાન કરતા શ્રી મૂળ પુરુષમાં દ્વારકેશજી વર્ણન કરતા કહે, મંગલ વધાયો કથન સમયો સાધરી, મંગલ વધાયો દેવ દુંદુ વિભાજહિ, જોતસી કોલ પૂછ કથન સમયો સાધરી, ધન્ય સંવત પંદર દિશ માધવ માસ હે
कृष्ण एकादशी श्री वल्लभ प्रकट वदन विलास है धन्य संवत पंद्रह पैतीस माधव मास है कृष्ण एकादशी श्री वल्लभ प्रकट वदन विलास है श्री वल्लभ को सुंदर रूप नयन सुख राशि श्री वल्लभ को ले आए काशी सुंदर रूप नयन सुख राशि सात वर्ष धराए तब ती विद्या पठन पढ़ाए सात बरस धराए तब ती विद्या पढ़न पठाए पढ़े चारों शास्त्र महिना चारात तू अचरज भय यह कौन रूप विचार हरे चारुखट शास्त्र महिना चार तात तू अचरज भय यह कौन रूप विचार प्रथम वाणी भई सो प्रकट जानो नींद आई कहो प्रभु संदेह क्यों तुम करत हो प्रथम वाणी भई है सो प्रकट जानो अब भयो मूल पुरुष संवत 1535 माधव मास कृष्ण एकादशी श्री महाप्रभु जी प्रगट वदन विलास है ठाकुर जी ना मुखारविंद नो स्वरूप श्री महाप्रभु जी नो भूतल पर प्रागट्य थे અને જે ક્ષણે મહાપ્રભુજી ભૂતલ પર પ્રગટ્યા એ જ ક્ષણે ત્યાં જતીપુરામાં ગિરિરાજજીની ઉપર પ્રગટેલા ગોવર્ધનનાથજીનું મુખારવિંદનું પ્રાગટ્ય થયું કહેવાય છે કે મહાપ્રભુજી સૂર્ય રૂપ છે અને ઠાકોરજી કલી રૂપ છે જ્યાં સુધી સૂર્યનો ઉદય ન થાય ત્યાં સુધી આ કમળ ખીલે કઈ રીતે ભુજાનું પ્રાગટ્ય તો થયેલું પણ જ્યાં મુખારવિંદ રૂપ શ્રી મહાપ્રભુજી નું પ્રાગટ્ય થયું એ જ ક્ષણે આ સૂર્ય નો ઉદય થતા શ્રી શ્રીનાથજી રૂપ કલી નો ખીલી ગઈ અને ગિરાજજીમાં કંદરામાં શ્રીનાથજી બાવાનું મુખારવિંદ પ્રગટ થયું અને એટલે જ કહ્યું પ્રગટ વદન વિલાસ હે વદના અવતાર છે પ્રગટ કરીને બતાવ્યું કે મારા મુખારવિંદ નું જ સ્વરૂપ એટલે સર્વોત્તમ સૂત્રમાં શ્રી કૃષ્ણાસ્ય કહ્યું પ્રભુના મુખારવિંદ અવતાર છે